જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ રહી છે, જેમાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે। ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન સહિત 36મા નેશનલ ગેમ્સ રમતોત્સવને લઈને પણ ચર્ચા કરવામાં આવી, તો વિધાનસભા સત્રમાં થયેલી કામગીરી મુદ્દે પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી। तो वडाप्रधाननी गुजरात मुलाकातनी तैयारी पर चर्चा करवामां आवी रही छे। कैबिनेटनी बैठकनुं आयोजन करवामां आव्युं छे कि जे तमाम महत्वना मुद्दे छे चर्चा करवामां आवशे। वडाप्रधान नरेन्द्र मोदीनो आगामी बे दिवसनो गुजरातनो प्रवास अने तेने लईने आ तमाम तैयारीओने पण हवे आखरी ओप आपी देवामां आवी रह्यो छे। 29-30 सप्टेम्बरना रोज गुजरातनी मुलाकाते वडाप्रधान श्री मोदी आवी रह्या छे। पीएम मोदी सूरत, भावनगर, अमदावाद खाते विविध कार्यक्रमोमां हाजरी आपशे। वडाप्रधान मोदीना कार्यक्रमने लईने એ પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અલગ અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। 29મી સપ્ટેમ્બરે અલગ અલગ સમયે રૂટ પર વાહનોને ડાયવર્ટ કરવામાં આવશે। જાહેરનામાની જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહી મા અંબાની આરતી ઉતારવાના છે, ત્યારે તેઓની મુલાકાત પહેલા સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંધજન મંડળ 4 રસ્તાથી હેલ્મેટ 4 રસ્તા સુધીના રસ્તે વાહનોની અવરજવર છે તે પણ બંધ રહેવાની છે। આ સાથે તમામ રસ્તાઓને પણ ડાયવર્ટ કરી દેવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ પીએમ મોદીનો 2 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ આખરે શું રહેવાનો છે। પીએમ મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે। 29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં હાજર રહેવાના છે। સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે। તો આજ મુદ્દે વધુ જાણકારી લઈએ સંવાદદાતા મલ્હાર ગાંધીનગરથી લાઈવ જોડાયેલા છે। તો મલ્હાર, જે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આગામી ગુજરાતનો પ્રવાસ અને અમદાવાદના શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પણ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે, નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યા છે અને કેબિનેટની બેઠક પણ આજ મુદ્દે મળી રહી છે, શું ચર્ચા વિચારણા કરવામાં આવી આ બેઠક? ચોક્કસથી આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકની અંદર જો વાત કરવા જઈએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેમના પ્રવાસના કાર્યક્રમ દરમિયાન કયા કયા લોકાર્પણના કાર્યક્રમો થવા છે, કેવા પ્રકારનું આયોજન બની રહેશે અને કયા મંત્રીઓને કયા સ્થળ ઉપરની જવાબદારી જે છે તે સોંપવામાં આવશે તેને લઈને જે છે તે આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે। વડાપ્રધાન સુરતથી પોતાના કાર્યક્રમની શરૂઆત કરશે અને ત્યારબાદ તેઓ અમદાવાદ છે, અંબાજી છે, બનાસકાંઠા છે, તે જિલ્લાઓની અંદર પણ તેઓ પ્રવાસ કરીને મહત્વના લોકાર્પણના કાર્યક્રમો જે છે તે કરવાના છે। આ ઉપરાંત વડાપ્રધાન જે છે તે નવરાત્રિના દિવસો હોવાના કારણે તહેવાર છે, તો ત્યારે આ દિવસે પણ તેઓ જે છે તે અંબાજી ખાતે જશે, ત્યાં આગળ તેઓ આરતીમાં પણ ભાગ લેશે અને તે લાઇટ શો સિસ્ટમ જે છે ત્યાં આગળ ગબ્બર ખાતે જે કરવામાં આવી છે રાજ્ય સરકાર અને ટુરિઝમ વિભાગ દ્વારા તેનું પણ જે છે તે પ્રદર્શન જે છે તે નિહાળશે। આ ઉપરાંત વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જો કેબિનેટની અંદર ચર્ચા કરવામાં આવશે તો હાલ રાજ્યની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આગામી લાભ પાછળથી જે છે તે મગફળી પ્રક્રિયા જે છે તે ખરીદી શરૂ થશે, એટલે કે અત્યારે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો 3જો દિવસ છે, એટલે કે આ 3 દિવસમાં કેટલા ટકા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તેને લઈને જે છે તે આ બેઠકની અંદર ચર્ચા થશે। આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર મહત્વની જો વાત કરવા જઈએ તો તાજેતરમાં જે રાજ્યમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદ હતો તેના કારણે જે રોડ રસ્તાને ડેમેજ થયું હતું, રાજ્ય સરકારે પણ લગભગ 600 કરોડ જેટલો પેકેજની જે જાહેરાત કરી હતી તેને લઈને લગભગ રાજ્યના 93 જેટલા રસ્તાઓને રીસર્ફિંગ કરવાની જાહેરાત કરી હતી, તેમાં કામગીરી કેવા પ્રકારની ચાલી રહી છે તે મામલે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આંદોલનો જે છે તે ભલે અત્યારે ગાંધીનગર નથી ચાલી રહ્યા પણ પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે છે તે પ્રાથમિક સ્તરે આંદોલન હજુ પણ ચાલી રહ્યા છે, તો તેને કઈ રીતે રોકવા, કર્મચારીઓમાં જે રોષ જોવા મળી રહ્યો છે તે કઈ રીતે દૂર કરવો તેને લઈને પણ બેઠકની અંદર જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવશે। ઉર્મિલા મલ્હાર, બિલકુલ થી તમામ તૈયારીઓ તો કરી દેવામાં આવી છે, આખરી ઓ પણ આપી દેવામાં આવ્યો છે, સુરક્ષા વ્યવસ્થાને લઈને ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રથમ વખત એવું બની રહ્યું છે કે 5 ડ્રોન કેમેરાની મદદને ઉપયોગમાં લેવામાં આવશે અને તેની સાથે ઇન્ટરસેક્ટર વાનનો પણ ઉપયોગ કરવામાં આવશે, તેને લઈને શું જાણકારી?
ચોક્કસથી દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતનો પ્રવાસ આવી રહ્યા છે ત્યારે ચોક્કસ તેમની સુરક્ષા વ્યવસ્થા જે છે તે એસપીજી દ્વારા જે છે તે નિયુક્ત કરવામાં આવતી હોય છે. ડ્રોનની જો વાત કરીએ તો ડ્રોનની પણ જે છે તે ઉપયોગ વડાપ્રધાનની જાહેર સભા હોય તે દરમિયાન જે છે તે આયોજિત કરવામાં આવતું હોય છે. પરંતુ આજે વખતે જે રીતે વડાપ્રધાન અમદાવાદ, સુરત અને બનાસકાંઠા એટલે કે અંબાજી ખાતે જે જાહેર સભા સંબોધવાના છે તે તમામ સભા સ્થળે જે છે તે ડ્રોનના માધ્યમથી જે છે તે ચાપતી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ઇન્ટરસેપ્ટ વાનની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા ઊભું કરાયેલો એક આવિષ્કાર છે ઇન્ટરસેપ્ટનું, જેની અંદર તમામ જગ્યાનું એટલે કે જે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે તે જગ્યાનું સીધું મોનિટરિંગ જે છે તે આ વાનના માધ્યમથી કરવામાં આવશે. આ ઉપરાંત જ્યારે રથયાત્રા ગુજરાતની અંદર અમદાવાદમાં યોજાઈ હતી ત્યારે પણ ઇન્ટરસેપ્ટ વાનનો જે છે તે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રથયાત્રાના સમગ્ર રૂટમાં રથની જોડે જોડે જે છે તે આ વાન ફરી હતી અને જ્યાં આગળ પણ કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તુરંત આના કેમેરા જે સીસીટીવી હોય છે તેની અંદર સમગ્ર ઘટના કેદ થઈ જતી હોય છે. એટલે કે ઇન્ટરસેપ્ટ વાનનો પણ જે છે તે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ મલ્હાર તમામ વિગતો સાથે જોડાવા બદલ.